ભુજના ત્રિમંદિર સામે આવેલ લાભશુભ સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂપિયા 1.82 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. બનાવની મળતી વિગતો મુજબ ભુજના ત્રિમંદિર પાસે આવેલ લાભશુભ સોસાયટીમાં રહેતા રમીલાબેન મુરજીભાઈ સીજુ પ્રસંગ અર્થે પોતાનું ઘર બંધ કરી બહાર ગયેલ ત્યારે ગઈ મોડી રાત્રે તસ્કરોએ લાભશુભ સોસાયટીમાં રમીલાબેનના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ સૌપ્રથમ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કરી બારીના નકુચા તોડી નાખ્યા હતા. ત્યારબાદ તિજોરીના તાળા તોડ્યા હતા અને તિજોરીમાં રાખવામાં આવેલ રૂપિયા 1,67,500 કિંમતના સોના ચાંદીના ઘરેણા અને રૂપિયા 15,000 રોકડા એમ કુલ મળીને રૂપિયા 1,82,500 માલવત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાતા પીએસઆઈ મકવાણા અને તેમની ટીમ તાત્કાલિક અસરથી લાભશુભ સોસાયટીમાં દોડી ગઈ હતી અને FSL અને ડોગ સ્ક્વોડની ટીમ બોલાવવામાં આવી છે. તો આ ચોરીના બનાવની તપાસ હાથ ધરી છે. એ આજે જ રાત્રિના લાભશુભ સોસાયટીમાં અરુણાબેન સીજુનું જે મકાન છે એ જે હાઈવે રોડ ઉપર છે અને બહારની સોસાયટીનો વિસ્તાર છે અને મીનવાઇલી ત્યાં એમ કે રાત્રિના સમયે આપણે 8 વાગ્યાના અરસામાં રમીલાબેન પોતે ફરિયાદ જાહેર કરેલી છે અને એમાં સોના ચાંદીના દાગીના અને 12,000 રૂપિયા રોકડ રકમની ચોરી થયેલી છે અને કુલ 1,82,000 રૂપિયાની ચોરી થયેલી છે અને એ અમે દાખલ કરેલી છે. રાતના બન્યું છે બનાવું ને અમે સુઈ ગયા હતા, બધા ખબર ના હતી ક્યારે બન્યું છે. શું આખો બનાવ બન્યો છે? એટલે અમારા દાગીના અને પૈસા બધા ચોરી કરીને. કઈ રીતે આખો બનાવ બન્યો? તમે ક્યાં હતા ને શું હતું આખી વિગત? અમે અમારા જેઠના ઘરે સૂતા હતા ને અમારા ઘરમાં તાળું હતું એ તોડીને હાલી ગયા, પછી રાતના ક્યારે લઈ ગયા ખબર નથી. આશરા 3 લાખની થઈ હશે. બે સોનાના સેટ હતા, મીંડી હતી સોનાની, ચાંદીના બીજા ધાગીના હતા.